हेलो फ्रेंड्स, दिस इज नीति मोदी एंड वेलकम टू माय चैनल द रेसिपी जार। आज आपने बनावी छे गुजरात नी ट्रेडिशनल स्वीट पाड़ा लापसी। पाड़ा लापसी दरेक गुजराती ना घर में वार तेवारे सारा प्रसंगे बनती ज होय छे। पाड़ा लापसी बनावी खूब ज ईजी छे। जो केटलीक वस्तुओं नुं ध्यान राखवामां आवे तो ते इजीली अने खूब ज झड़पथी बनी जाय छे। तो पाड़ा लापसी ना परफेक्ट माप साथे चालो शुरू करिए आपनी आजनी रेसिपी। पाड़ा लापसी बनावा माटे सौथी पहेला कूकर में घी एड करीशुं। अहीं मैं अर्धो कप घी लीधुं छे। आ रीते अहीं 2 टेबलस्पून जेटलुं घी बाकी राखी बधुं घी कूकर में एड करी दईशुं। हवे अहीं घी गरम थाय त्यारबाद तेमां 1 लसणनो टुकड़ो, 1 नानी इलायची अने 2 लविંગ એડ કરી દેવાના છે। ત્યારબાદ તેમાં આ રીતે 1 કપ ઘઉંના ફાડા એડ કરી દેવાના છે। અહીં મેં વચલી સાઈઝના ઘઉંના ફાડા લીધા છે। આના કરતાં ઝીણા પણ ફાડા આવતા હોય છે, જેનો યુઝ કંસાર માટે થતો હોય છે। અહીં તમે ઘઉંના ફાડા માટે જે પણ વાડકી કે કપનું માપ લો છો તે જ વાડકી કે કપના માપથી બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સનું માપ પણ લેવાનું છે। હવે અહીં આ રીતે ઘઉંના ફાડાને ઘીમાં સરસ રીતે શેકી લેવાના છે। ઘઉંના ફાડા શેકતી વખતે ગેસની ફ્લેમને લો રાખીશું। ઘઉંના ફાડા જેમ જેમ શેકાતા જશે તેમ તેમ તેનો દાણો આ રીતે વ્હાઈટ થતો જશે। હવે અહીં ફાડામાં આછો બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને 1-2 મિનિટ માટે બરાબર શેકી લઈશું। હવે તેમાં 3 કપ ગરમ પાણી એડ કરી લઈશું। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ કૂકરનું લીડ બંધ કરી અને 4 વિસલ વગાડી લેવાની છે। હવે અહીં 4 વિસલ વાગી ગઈ છે અને કૂકર પણ ઠંડુ થઈ ગયું છે। તેને ખોલીને જોઈ લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે દાણો કૂક થઈ ગયો છે। જો તમને લાગે કે દાણો થોડો હાર્ડ છે તો તેમાં થોડું પાણી એડ કરી અને 1-2 વિસલ વગાડી લેવી। હવે તેમાં 1/2 કપ ગોળ એડ કરી લઈશું। અહીં તમે શુગર પણ એડ કરી શકો છો અથવા તો 1/2 ગોળ અને 1/2 શુગર પણ એડ કરી શકો છો। હવે ગેસની ફ્લેમ ઓન કરી લઈ અને ગોળને પાડામાં બરાબર મિક્સ કરી લઈશું। હવે અહીં ગોળ ફાડામાં બરાબર રીતે મિક્સ થઈ અને ઓગળી જાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું। હવે અહીં ફાડા લાપસી કૂક થાય છે ત્યાં સુધી બીજા એક પેનમાં આપણે જે 2 ટેબલસ્પૂન જેટલું ઘી બાકી રાખ્યું હતું તેને એડ કરી લઈશું। ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન જેટલા ડ્રાયફ્રૂટ્સ એડ કરી લેવાના છે। હવે ડ્રાયફ્રૂટ્સને ઘીમાં સરસ રીતે સાતળી લેવાના છે। હવે તેને ફાડા લાપસીમાં એડ કરી લઈશું। ત્યારબાદ ઘી અને ડ્રાયફ્રૂટ્સને લાપસીમાં ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લેવાના છે। હવે તેમાં 1 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર એડ કરવાનો છે। ત્યારબાદ તેમાં 1/8 ટીસ્પૂન જેટલો જાયફળનો પાવડર એડ કરીશું। અહીં જો તમારે એડ કરવી હોય તો વલિયારી અને ખસખસ પણ એડ કરી શકો છો। હવે ઇલાયચી પાવડર અને જાયફળ પાવડરને પાડા લાપસીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં તમે જોઈ શકો છો કે લાપસીમાં 1-1 દાણો સરસ રીતે છૂટો થયો છે। તો ચાલો પાડા લાપસીને પ્લેટમાં લઈ લઈએ। અહીં પાડા લાપસી બનાવતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, જેવી કે પાડા એકદમ સરસ રીતે શેકાઈ અને વ્હાઈટ થઈ જાય ત્યાં સુધી તેને શેકી લેવાના છે। જો તમે પાડા લાપસી કૂકરમાં કરો છો તો તે ખૂબ જ સરસ રીતે ચડી જાય છે અને તેનો દાણો છૂટો અને સરસ રીતે સોફ્ટ થાય છે। પાડા લાપસીને કૂકરમાં કરતી વખતે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે તેમાં પાણીનું પ્રમાણ એક્યુરેટ લેવાનું છે। પાડા લાપસીમાં તમે સ્વીટનેસ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। તો આવી કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખીને તમે ઘરે સોફ્ટ અને દરેક દાણો છૂટો થાય તેવી પાડા લાપસી બનાવી શકો છો। આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે કેવી બને છે। અને જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એન્ડ પ્રેસ ધ બેલ આઇકન ફોર ઓલ ધ નોટિફિકેશન। ફરી મળીએ એક નવી રેસીપી સાથે। ટિલ ધેન ટેક કેર એન્ડ હેપી કુકિંગ।